હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને કપાસની બજાર વિશે આ વિડીયોમાં વાત કરવાની છે. મિત્રો, ગઈકાલે ન્યુયોર્કના કોટન વાયદામાં જે રીતે ઝડપી ઉછાળો આવ્યો એ પછી ખેડૂતોની ઉત્કંઠા કપાસ બજાર વિશે જાણવાની વધી ગઈ છે, પણ આપણે એની વાત કરીશું એ પહેલા રાજકોટના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ. કારણ કે રાજકોટ યાર્ડમાં આજે સુધારો જોવા મળ્યો હતો. 4G ક્વોલિટીની અંદર લગભગ 10-15 રૂપિયા 20 રૂપિયા સારું હતું, ક્યાંક સારો માલ આવ્યો તો 25 રૂપિયા પણ વધેલા છે અને અન્ય માલોમાં 10-15 રૂપિયાનો સુધારો હતો. ખાસ કરીને કપાસનો સુધારો આવકને કારણે દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં કપાસની આવક ઘટી ગઈ છે એટલે ભાવ ધીરે ધીરે સુધરશે એવું અમને તમને લગભગ છેલ્લા 4-5 દિવસથી કહી રહ્યા છીએ. એટલે આવકો ઓછી રહેશે તો લેવાલીના ટેકે ચોક્કસપણે કપાસ સુધરશે, એટલે વેચવામાં હાલ કોઈ ઉતાવળ ન કરે, ઉછાળે વેચે હિતાવહ છે. આવો આપણે રાજકોટ યાર્ડની વાત કરીએ. 6-6,500 મણની આવક રાજકોટમાં થઈ હતી. 4G ક્વોલિટીની અંદર 1520 થી લઈને 1565 સુધીના ભાવ હતા. જનરલ માલની અંદર એ પ્લસ કેટેગરી 1480 થી 1520, એ ગ્રેડ 1440 થી 1480, બી પ્લસ 1400 થી 1440, બી ગ્રેડ 1380 થી 1400, સી પ્લસ ફર્ધર માલ હોય તો 1350 થી 80, હલકા ફર્ધર માલ હોય તો 1250 થી 1300 રૂપિયાના ભાવે વેપાર થયા હતા. ઘણા ખેડૂત મિત્રો રોજ સવાલ પૂછતા હોય છે કે કપાસમાં હવે 1600 રૂપિયાના ભાવ થાય કે ન થાય. તો મિત્રો, એનો જવાબ એ છે કે તમે કઈ ક્વોલિટી વિશે 1600 રૂપિયા પૂછો છો એ બહુ મહત્વનું છે. કારણ કે 4G ક્વોલિટીના ભાવ 1600 રૂપિયા થવા આવ્યા છે. લગભગ 20-25 કે 30 રૂપિયાનો જ ગાળો હવે બજાર ભાવ જે અત્યારે છે એના કરતા બાકી બચ્યો છે, એટલે આવકો હવે ઓછી રહેશે અને સમય થોડો છે કાઢવા માટે. હજી 1.5-2 મહિના આપણે કાઢવાના છે, તો એ દરમિયાન 1600 રૂપિયાનો ભાવ 4G ક્વોલિટીમાં થઈ શકે. કારણ કે એની અંદર જીનરોની ડિમાન્ડ તો રહેવાની જ છે. ભલે જીનો ઓછા ચાલે, બંધ થઈ જાય કે ઉત્પાદન ઘટી જાય, પણ 4G ક્વોલિટીની માંગ રહેશે એ નિશ્ચિત છે. અને બાકીના ગ્રેડની જો વાત કરવામાં આવે તો 1550 રૂપિયા કે 1600 રૂપિયા સુધીના ભાવ એ ગ્રેડમાં થઈ શકે. વાત કરીએ વિદેશી વાયદાની, તો વિદેશી વાયદાની અંદર ગઈકાલે સારો એવો ઉછાળો હતો. બજાર એકદમથી વધી ગઈ અને જુલાઈ મહિનાના વાયદામાં 2.56 સેન્ટના ઉછાળામાં 80.06 સેન્ટનો ભાવ જોવા મળ્યો હતો. વાયદાની અંદર થોડુંક વોલ્યુમ વધારે હતું અને મે મહિનાનું જે રોલ ઓવર પોઝિશન થઈ એ બધી જુલાઈમાં આવી, એ કારણે થોડુંક સુધર્યું હતું. ગઈકાલે વાયદામાં એક તબક્કે સર્કિટ પણ લાગી હતી, પણ પછી એ ખુલી ગઈ હતી. એકંદરે બજારની અંદર ગરાકી છે અને ખાસ કરીને જે મોટું કારણ આવ્યું હતું તેજી માટેનું એ હતું કે આઈસ કોટનનો સર્ટિફાઈડ સ્ટોક જે એકધારો વધી રહ્યો હતો એ છેલ્લા 2 વખતથી ઘટતો જાય છે. અને ગઈકાલે જે આંકડો આવ્યો છે 7 મે સુધીનો, એની અંદર 16,020 ગાંસળીનો ઘટાડો આવ્યો અને 1,68,770 ગાંસળીનો સ્ટોક બચી ગયો છે. એ આપણે ચોખ્ખું દેખાડે છે કે જે સર્ટિફાઈડ સ્ટોક છે એની અંદર ડિમાન્ડ લોકલ કે નિકાસની જે કંઈ પણ ડિમાન્ડ હોય એ વધવા પામી છે. એ કારણ પણ ઉછાળાનું છે. અને આજની વાત કરીએ તો જુલાઈ મહિનાનો વાયદો સવારની ધારણામાં 79.21 સેન્ટની સપાટીએ બોલાતો હતો. એની અંદર 0.85 સેન્ટનો ઘટાડો હતો. જ્યારે ડિસેમ્બર મહિનાનો જે નવા પાકનો વાયદો છે 76.96 સેન્ટ હતો. મિત્રો, તમને ચાર્ટ પ્રમાણે આઈસ કોટન વાયદાની રેન્જ આપી દઉં તો જુલાઈ મહિનાની અંદર 74 સેન્ટથી લઈ અને 82 સેન્ટ સુધીના રેન્જની અંદરના ભાવ જોવા મળશે. એટલે એ રીતે જ વેપાર કરવા સૌને વિનંતી છે અને એ ગણતરી રાખીને જ ચાલવું જોઈએ. આપણે વાત કરીએ ગુજરાતની શંકર ગાંસળીની, એની અંદર ગઈકાલે 200 રૂપિયા વધ્યા હતા. આજે લગભગ સવારના ભાગે 200-300 રૂપિયા સારું બોલાતું હતું, એટલે ફરીથી 58,000નો ભાવ થઈ ગયો છે. 57,500 થી લઈ અને 58,100 સુધીના ભાવ સવારના મુકાતા હતા. અને જો આપણે વૈશ્વિક બજારમાં આપણો ભાવ જોઈએ તો 87.75 સેન્ટ આપણા રૂમમાં બોલાય છે અને એની સામે ન્યુયોર્ક કોટન 79 સેન્ટ બોલાય છે. સ્વાભાવિક છે કે નિકાસના કામકાજો આવા ભાવમાં થવા મુશ્કેલ બની જાય. વાત કરીએ પ્રાદેશિક બજારોની, તો
પંજાબ હરિયાણા અને ઉત્તર રાજસ્થાનની અંદર આજે 200 રૂપિયા સારું હતું. 27 mm નો ભાવ 54,200 રૂપિયા હતો. મધ્યપ્રદેશની અંદર 28 mm નો ભાવ 55,900, 31 mm માં 59,700, 34 mm માં 80,000 અને 35 mm માં 82,000 ના ભાવ હતા. વાત કરીએ આપણે કર્ણાટક અને તમિલનાડુની, તો કર્ણાટકમાં 34 mm નો ભાવ 83,000 અને 35 mm નો ભાવ 85,000 રૂપિયા હતો. વાત કરીએ આપણે ગુજરાતની અંદર, તો ગુજરાતમાં મિત્રો ઘણા પૂછે છે કે ભાઈ આપણે ત્યાં હવે કેટલી ગાસડી આવવાની બાકી છે. તો જે બ્રોકરો સાથે વાત કરી મિત્રો, એમાંથી એવું જાણવા મળ્યું કે હવે આપણી જીનિંગ મિલોની અંદર 10-12 લાખ ગાસડી બંધાય એવી શક્યતા છે. એનાથી વધારે ગાસડીઓ નહીં બંધાય અને કુલ ગાસડીઓ 85 લાખ જેટલી બંધાય એવી સંભાવના છે. અને અત્યાર સુધીમાં લગભગ 74 લાખ ગાસડીનું પ્રેસિંગ થઈ ચુક્યું છે એવા અંદાજો આપણને વૈશ્વિક બજારમાંથી અને લોકલ બજારમાંથી મળ્યા છે. એના આધારે એવું ચોક્કસ કહી શકાય કે કપાસના ભાવ ધીરે ધીરે કરતા સુધરી શકે છે. હાલ અગાઉ જેવી મોટી તેજી થવાની કોઈ શક્યતા નથી દેખાતી, પણ કપાસની અછત છે, આવક ઓછી છે, જોતા બજાર હળવે હળવે સુધરશે. ખાસ કરીને કપાસની આવકો હજુ પણ જો નીચી જાય તો ઝડપથી સુધારો આવી શકે, પણ કિસાનો બે બાકડા થઈને જો બજારમાં વેચવા નીકળી પડે તો ધારણા પ્રમાણે તેજી નહીં થઈ શકે. આમ પણ અત્યારે બહુ જૂજ ખેડૂતો પાસે કપાસ પડેલો છે અને માલના સ્ટોક ઓછા છે, એટલે વેચવાની પણ ઓછી જ રહેશે. છતાં પણ હજુ બજાર સુધરે એની થોડીક રાહ જોઈને વેચવામાં આવે તો ફાયદો મળી શકે એમ છે. ઘણા ખેડૂતો પાસેથી એવી માહિતી મળી છે કે અમારી પાસે જૂનો કપાસ પણ છે અને નવો કપાસ પણ છે, તો હવે શું કરવું જોઈએ? તો મિત્રો તમને એક જ સલાહ આપીએ કે વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે, ટેકાનો ભાવ હવે એકાદ મહિનામાં જાહેર થશે, એ પૂર્વે તમારે જો ઉછાળા આવે તો ધીરે ધીરે કરતા માલ વેચીને છૂટા થતું રહેવું જોઈએ. એક સાથે ભાવ 1600-1700 કે 2000 મળશે ત્યારે નીકળશું એવું વિચારવાની બદલે હળવે હળવે સુધારો થાય એ જોઈ પારખીને એમાં વેચાણ કરવાનું આપણે નક્કી કરવું જોઈએ. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.